સુરતમાં પાણીની લાઇન માટે રોડના ખોદકામ સામે અનોખો વિરોધ જોવા મળ્યો. મહિધરપુરાના ગલે મંડી શેરીમાં સ્થાનિકોએ બેનર લગાવ્યા. શેરીમાં થીગડા મારવાની કામગીરી સામે બેનરો લગાવાયા. પાણી જોડાણના કામ બાદ થીગડા મારવા ન આવવું, પાણીની લાઇન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં બેદરકારી થાય છે, રસ્તાના ખોદકામના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડે છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં નવા રસ્તા બન્યા બાદ ત્યાં આગળ પાણીની અથવા તો ડ્રેનેજની લાઇનો નાખવામાં આવે છે અને જે રીતે ઠીંગડા મારવામાં આવે છે તે રસ્તા બેસી જાય છે અથવા તો રસ્તાને લઈને લોકોને હાલાકી પડી રહી છે. જેને લઈને સુરતના ગણ મંદિર વિસ્તારમાં આ પ્રકારને ઠીંગડા નહીં મારવા અને કામ વ્યવસ્થિત કરવું, તમારા કામમાં વેઠ ના ઉતરવા, અલગ અલગ પ્રકારના બેનરો મારીને વિરોધ બતાવવામાં આવ્યો છે. સીધો મહાનગરપાલિકાનું તંત્ર જે રીતે કામગીરીમાં વેઠ ઉતારે છે તેમને પાઠ બનાવવા માટે અને તંત્રને જગાડવા માટે બેનરો સુરતના મેદરપુરા વિસ્તારમાં લગાડવામાં આવ્યા છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રસ્તાના ખોદકામના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે, જેથી આ પ્રમાણેના બેનરો લગાવવામાં આવ્યા છે અને ખોદકામ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. રાજસ્થાન એસટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. દાહોદના દાવડિયા ચેકપોસ્ટ પરનો આ બનાવ, જેમાં રાજસ્થાન પરિવહન નિગમની બસમાંથી 86,688 રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે. બસની પાછળ લગેજ બોક્સ ચેક કરતા દારૂનો જથ્થો મળી આવ્યો. ઝાલોદ પોલીસે બસના કંડક્ટરની અટકાયત કરી છે. ખેડાના નડિયાદ આણંદ હાઈવે પર અકસ્માત થયો છે. બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું, એક ઇજાગ્રસ્ત થયો છે. સામે આવી રહેલી ટ્રકે કાબુ ગુમાવતા અકસ્માત થયો. અકસ્માત થતા ટ્રક ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાયો હતો. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યું. અડધો કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો. સુરતથી મહત્વના સમાચાર. સુરતમાં અરેઠના સ્ટોન ક્વોરી મામલે તપાસ હાથ ધરાઈ છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને આજે તપાસ થઈ રહી છે. 2-3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને સોંપાશે. સ્ટોન ક્વોરીને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. બ્લાસ્ટના કારણે દિવાલોમાં તિરાડો પડતી હોવાથી વિરોધ નોંધાવ્યો હતો. અરેઠના સ્ટોન ક્વોરી મામલે તપાસ હાથ ધરાઈ છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ હાથ ધરાઈ છે. 2-3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને પણ સોંપવામાં આવી શકે છે. ત્યારે દિવાલોમાં તિરાડ પડતી હોવાથી આ વિરોધ નોંધાયો છે. સુરતથી આ સમાચાર કે જ્યાં અરેઠના સ્ટોન કવરી મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ થઈ રહી છે. 2-3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને પણ સોંપવામાં આવી શકે છે. ત્યારે અરેઠના સ્ટોન ક્વોરી મામલે હાલ તપાસ ચાલી રહી છે. ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, હાલ તો તપાસ ચાલી રહી છે, પરંતુ ક્યારે ઉચ્ચ અધિકારી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને જે તપાસ થઈ રહી છે તે સોંપવામાં ઉચ્ચ અધિકારીને આવી શકે છે? ચોક્કસ વાત કરું તો બહુ ચર્ચિત માંડવી તાલુકાના અરેઠ ગામના સ્ટોન ક્વોરીના મામલે જે રાજ્યના કુંવરજીભાઈ હરપતી મંત્રીની અધ્યક્ષતામાં ગત 10-2-2024 રોજ પ્રાંત અને સાથે એક મિટિંગ કરવામાં આવી હતી. ગામજનોનો ઉગ્રો વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું, જે અંતર્ગત મંત્રી સાહેબે પણ એક રજૂઆત કરી હતી સ્ટોન ક્વોરી સંચાલકોને અને ગામજનોને આંદોલન બંધ કરવાની ફરજ પાડી હતી. અને સ્ટોન ક્વોરી આવનાર 29 તારીખ એટલે કે આજ દિન સુધી સ્ટોન
ઇન્કવાયરી અને બ્લાસ્ટિંગ મુદ્દે બંધ કરવાનું કહ્યું હતું. પરંતુ સ્ટોન આજે ક્વોરીના સંચાલકો છે એ રાત્રિ દરમિયાન બ્લાસ્ટિંગ અને ક્વોરી ચાલુ રાખતા ગામજનોએ વિડીયોગ્રાફી પોલીસની અધ્યક્ષતામાં કરી હોય અને એ વિડીયો પણ વાયરલ કર્યા છે. અને એ બાબતને ધ્યાનમાં લઈ 29 તારીખ સુધીની અંદર સમિતિ 4 થી 5 જણી નિમી હતી, જે અંતર્ગત રિપોર્ટ સબમિટ કરવાનો હોય. પરંતુ વહીવટીતંત્રની ઢીલી નીતિના કારણસર આજ રોજ હજુ આ ગામની અંદર SDM અને ભૂસ્તરશાસ્ત્રી, જીઓલોજીસ્ટ અને તમામ ઉચ્ચ અધિકારીઓની હાલ ગ્રામ પંચાયતની અંદર બેઠકનો દોર ધમધમાટ ચાલી રહ્યો છે. હવે જોવું રહ્યું કે આ જે ઉચ્ચ અધિકારીઓ છે એ કઈ પ્રકારની સ્થળ તપાસ કરીને ગામજનોને શું આદેશ આપે ત્યાં પછી. બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. 2 થી 3 દિવસમાં ઉચ્ચ અધિકારીને આ તપાસ સોંપવામાં આવી શકે છે. અમદાવાદમાં સગો પિતા હેવાન બન્યો છે. 5 માસની દીકરીનું ગળું દબાવી પિતાએ હત્યા કરી નાખી. માતાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પુત્રીના હત્યારા પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પાટણના સાંતલપુરમાં અગરિયાઓ પોતાની માંગ પર અડગ છે. 8 દિવસથી ઉપવાસ પર બેઠેલા અગરિયાઓની ધીરજ હવે ખૂટી છે. આડેસર વન વિભાગની કચેરી બહાર રણમાં મીઠું પકવતા પ્રવેશની માંગ સાથે અગરિયાઓ ઉપવાસ પર બેઠા છે. અગરિયાઓ દ્વારા સાંતલપુરથી ગાંધીનગર સુધી પગપાળા યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. મંજૂરી મળશે તો અગરિયાઓ ન્યાય માટે પગપાળા યાત્રા ટ્રેક્ટરમાં મીઠું ભરી કરશે. અગરિયાઓએ જણાવ્યું હતું કે સાચા અગરિયા બહાર છે, જ્યારે ખોટા અગરિયા રણમાં પ્રવેશ આપ્યાના વિડીયો વાયરલ કરી અમને બદનામ કરે છે. તો અમે કુચ યાત્રા કાઢી અને સરકાર કને ન્યાય માંગીએ કે અમને 10 એકર જમીન ફાળવી આપે અને અમારા કુટુંબોને રોજગાર મળી રહે. પાટણ જિલ્લામાંથી મહેસાણા અને ગાંધીનગર ત્રણે જિલ્લામાં પરમિશન માંગવાના છીએ. પરમિશન મળશે એટલે અમે એ બીજા દિવસેથી અમે કુચ યાત્રા કરવાના શરૂ કરી દઈશું. ખોટા રૂપિયા વાયરલ કરી અને અમાને બદનામ કરે છે, અમારા સાચા બીજાને બદનામ કરે છે. અમે તો આટલી જ્યાં ધરણા ઉપર જ છીએ, અમારી લડત ચાલુ જ છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. બધું જોયું છે. જોકે રસ્તામાં એક વ્યક્તિ ઇન્કમટેક્સની ઓળખ આપી આ ગાડીમાં બેસી ગયા બાદ ગાડીમાં રહેલા 4 વ્યક્તિઓને અલગ અલગ જગ્યા પર ઉતારી ગાડી લઈને ફરાર થઈ ગયો, જે બાદ કર્મચારીઓ તાત્કાલિક સુરત કતારગામ પોલીસ મથકે પહોંચવાની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી લૂંટની ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી પહેલા જ ચઢાણ કપરા બનતા જઈ રહ્યા છે. કોંગ્રેસમાં હવે ઉત્તર ગુજરાતમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો. જોઈતા પટેલ બનાસકાંઠા જિલ્લામાં મહત્વના આગેવાન ગણવામાં આવે છે. આ દરમિયાન જોઈતા પટેલે રાજીનામું ધરી દેતા કોંગ્રેસ માટે બનાસકાંઠામાં મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે જોઈતા પટેલ 3 વાર ધાનેરા સીટ પર